ધ્રાંગધ્રા તાલુકા પંચાયત દ્વારા સામાજિક ન્યાય સમિતિએ આજે તાલુકાના શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શિક્ષણ દ્વારા અનેક પ્રયાસ ગુજરાત સરકાર કરી રહી છે ત્યારે આજના યુગમાં શિક્ષણ બહુ મૂલ્ય ગણવામાં આવે છે. આ ધ્રાંગધ્રા તાલુકા પંચાયત દ્વારા પુસ્તકોનું જ્ઞાન અને શિક્ષણના ફાયદાના પ્રવચન આપવામાં આવ્યા. યુવાનોમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગ થાય એવા પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું. સમાજના વિદ્યાર્થીઓ શિક્ષણ તરફ આગળ આવે એ હેતુથી કાર્યક્રમ કરવામાં આવ્યો. ધ્રાંગધ્રા તાલુકા પંચાયત અને અધિકારી દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત કરવામાં આવી. ધર્મેશ રબારી, ZSTV, ધ્રાંગધ્રા. આજે તાલુકા પંચાયત ધ્રાંગધ્રાના સામાજિક ન્યાય સમિતિ દ્વારા પુસ્તકોની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 150 જેટલા વિદ્યાર્થીઓને અલગ અલગ પુસ્તકો જેમ કે ગુજરાતી વ્યાકરણ, અંગ્રેજી વ્યાકરણ, સામાન્ય જ્ઞાન અને ભારતનું બંધારણ જેવી વિવિધ પુસ્તકોની ભેટ આપવામાં આવી હતી. આ પુસ્તકો તેમને હાલમાં આવનારી કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે ખૂબ જ હેલ્પફુલ રહેશે અને ભવિષ્યમાં આ પુસ્તકો વાંચીને એ પણ સરકારની સાથે જોડાશે અને સરકારમાં સારું કામ કરશે એવી આશા સાથે આ શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. કેટલા વિદ્યાર્થીઓ આ પુસ્તકનો લાભ લીધો? હાલ તો 150 વિદ્યાર્થીઓને આ પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું છે. આજરોજ ધ્રાંગધ્રા તાલુકા પંચાયત અને સામાજિક ન્યાય સમિતિ દ્વારા જે આજ કાર્યક્રમ યોજી રહ્યા છીએ અમે, આ કાર્યક્રમમાં અમે અંતરિયાળ ગામડાના જે યુવા યુવતીઓ છે એઓને પુસ્તક વિતરણ કરી રહ્યા છીએ કે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં કેમ ઉપયોગી થાય, આ પુસ્તકો દ્વારા એ લોકોનું જીવન કેમ સુધરે એના માટે અમે આજે પુસ્તકનું વિતરણ કરી રહ્યા છીએ. ત્યારે અમારી સાથે તાલુકા વિકાસ અધિકારીશ્રી અને તમામ તાલુકા પંચાયત સ્ટાફ તેમજ અંતરિયાળ ગામડાના યુવા યુવતીઓ જે ભાગ લીધો છે અને આ લોકોને આ પુસ્તકો દ્વારા એમનું જીવન ભવિષ્ય ઉજ્જવળ કરે એ માટે અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ. બસ